બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મોદી સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવી છે, જેમાં અમિત શાહને ગૃહ મંત્રાલય તો રાજનાથસિંહને રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ નીતિન ગડકરીની વાત કરીએ તો તેમને માર્ગ અને પરિવહન વિભાગની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. એસ જયશંકરને ફરીથી વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હર્ષ મલ્હોત્રાને માર્ગ અને રાજ્ય પરિવહન ખાતું છે તે સોંપવામાં આવ્યું છે. અજય ટમટાને માર્ગ અને રાજ્ય પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મનોહરલાલને શહેરી અને ઉર્જા વિભાગ સોંપવામાં આવ્યો છે. શિવરાજસિંહ ચૌહાણને કૃષિ વિભાગની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. આ સૌથી મોટા જે બ્રેકિંગ ન્યૂઝ છે તે સામે આવી રહ્યા છે. ત્યારે મોદી સરકારમાં ખાતાની વહેંચણી છે તે કરી દેવામાં આવી છે. ત્યારે રાજનાથને સંરક્ષણ, અમિત શાહને ગૃહ વિભાગ, માર્ગવહન અને પરિવહન વિભાગ છે તે નીતિન ગડકરીને સોંપવામાં આવ્યું છે. એસ જયશંકરને વિદેશ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે. સાથે સીઆર પાટીલની જો વાત કરીએ તો તેમને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અત્યારે ખાતાઓની જે ફાળવણી છે તે થઈ ચૂકી છે. સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાયા છે. અરુણ, અત્યારે ખાતાની જે વહેંચણી છે તે કરી દેવામાં આવી છે, શું વિગતો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારનું ગઠન થઈ ગયું છે. ત્યારબાદ આજે પહેલા જ દિવસે કહી શકાય કે ખેડૂતો સંબંધી એક મહત્વનો નિર્ણય અને ખાસ કરીને તેમને જે સહાય આપવામાં આવે છે ખેડૂતોને, તે 2000 ની સહાય જે કહી શકાય, વાર્ષિક 6000 નો હપ્તો જે તેમના સીધા ખાતામાં જમા થાય છે, તે સંદર્ભે મહત્વની રકમ જમા કર તેમના ખાતામાં સીધી જમા કરવા માટે મહત્વનો નિર્ણય આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. ત્યારબાદ આજે સમી સાંજે કહી શકાય કે વિવિધ જે પ્રધાનો છે તેઓને પોતાની જવાબદારી એટલે કે પોતાના વિભાગની સત્તાવાર રીતે ફાળવણી કરવામાં આવી છે. પ્રથમ જ મળેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની T0 એટલે કે ત્રીજો વખતની NDA સરકારના નેતૃત્વની આ સરકારમાં હવે પછી જે વિભાગોની ફાળવણી તેમના દ્વારા કરવામાં આવી છે, તમામ મંત્રીઓને ધીરે ધીરે આ ખાતાની વિભાગોની ફાળવણી થઈને જવાબદારી સોંપવામાં આવી રહી છે. તેના સંદર્ભમાં જે પ્રાપ્ત થયેલી વિગત મુજબ, અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ મહત્વપૂર્ણ રીતે સમગ્ર દેશની જે રક્ષા કરવાની રક્ષા મંત્રાલય છે તે રાજનાથસિંહને સોંપવામાં આવ્યું છે, જે યથાવત રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિત શાહ યથાવત રહ્યા છે, એટલે ગૃહ વિભાગની મહત્વની જવાબદારી કહી શકાય તે અમિત શાહના શિરે આપવામાં આવી છે. માર્ગ અને પરિવહન વિભાગ જે યથાવત રાખવામાં આવી છે તેની જવાબદારી નીતિન ગડકરીને સોંપવામાં આવી છે. એસ જયશંકર કે લાંબા સમયથી જે રીતે વિદેશ મંત્રાલય તરીકે તેઓ સફળ નિવડાય છે, ત્યારે એસ જયશંકરને વિદેશ મંત્રાલયની જવાબદારી યથાવત રીતે જે અગાઉની જે જવાબદારી હતી તે યથાવત રાખવામાં આવી છે. આ મંત્રીઓ જે કહી શકાય કે પોતાના વિભાગની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે તેના સંદર્ભમાં તેઓની આ જે ખાતા છે તે યથાવત રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જે નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે એવા મનોહર ખટ્ટરને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે સીઆર પાટીલ કે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, નવસારી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમને જળશક્તિ મંત્રાલયની સોંપણી કરવામાં આવી છે. શિવરાજ ચૌહાણ જે કહી શકાય કે એક સિનિયર મંત્રી તરીકે છે, તેઓને કૃષિ વિભાગનું એટલે સૌથી ભારત જે કૃષિ પ્રધાન દેશ છે એટલે કૃષિ સંદર્ભે મહત્વનું ખાતું શિવરાજસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યું છે. સૌથી મહત્વનું છે કે જે રીતે રાજ્ય કક્ષાનું માર્ગ અને મકાન મંત્રીના જે રીતે જવાબદારી નીતિન ગડકરીને સોંપવામાં આવી છે, જે કેન્દ્રીય હવાલો સંભાળશે, પરંતુ તેમની સાથે બે મંત્રીશ્રીઓને મદદમાં મૂકવામાં આવે છે, તેમાં હર્ષ મલ્હોત્રા અને અજય ટમટાનો સમાવેશ થાય છે. એ બંને મંત્રીઓ રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન વિભાગની માર્ગ અને પરિવહન વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હજુ પણ તબક્કાવાર આ વિભાગોની ફાળવણી થઈ રહી છે અને આજે આ કેબિનેટ પૂરી થાય તે સમયે કેબિનેટ પૂર્ણ થવાની સાથે તમામ વિભાગોની જવાબદારી એકબીજા મંત્રીને સોંપાતા હવે પછી કહી શકાય કે ગુજરાત દેશના વિકાસનો જે યશગા થશે, દેશના વિકાસનો જે નવો પ્લાન આપવામાં આવ્યો છે, ખાસ કરીને નરેન્દ્ર મોદીએ 100 દિવસનો પ્લાન જે રીતે રજૂ કર્યો છે અને તેના સંદર્ભમાં એ પ્લાનને અમલી બનાવવાની દિશામાં તમામ મંત્રીઓ હવે કવાયત હાથ ધરશે. જી જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર વિગતો આપવા બદલ. તો જે પ્રમાણે ખાતાની જે ફાળવણી છે તે થઈ ચૂકી છે, અમિત શાહને ફરી ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, તો એસ જયશંકરને ફરીથી જે વિદેશ મંત્રાલય છે તેની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જો વાત કરીએ નીતિન ગડકરીની કે જેમને માર્ગ પરિવહન વિભાગની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે, તો સાથે જ રાજનાથસિંહને સંરક્ષણ વિભાગની જે કામગીરી છે, જવાબદારી છે તે સોંપવામાં આવી છે.